આપણે એક્શન વર્ડ શીખ્યા હતા કયા વિડીયોમાં, બરાબર? એક્શન વર્ડ એટલે ક્રિયાપદ, ક્રિયાસૂચક દર્શાવતા શબ્દો ગણે. આપણે કોઈ પણ કાર્ય કરતા હોય તેને ક્રિયા કહેવાય. જેમ કે ગુજરાતીમાં આપણે દોડીએ, ચાલીએ, વાંચીએ, લખીએ, એ ગુજરાતીની ક્રિયા ગુજરાતીમાં કહીએ છીએ, બરાબર? એવી રીતે ઇંગ્લિશમાં રીડ કહું એટલે વાંચવું, રાઇટ કહું, રાઇટ એટલે લખવું, પછી ઈટિંગ એટલે ખાવું, પછી રનિંગ એટલે દોડવું, પછી રાઇટ એટલે લખવું. તો આ બધી ઇંગ્લિશની ક્રિયા થાય. ક્લોઝ એટલે બંધ કરવું, ઓપન એટલે ખોલવું. તો આ બધી ઇંગ્લિશની ક્રિયાઓ, ઇંગ્લિશમાં કહીએ ક્રિયા, ક્રિયાસૂચક શબ્દો ગણાય છે. તો આ ક્રિયાશબ્દક સૂચકોને એક્શન વર્ડ કહેવાય છે ઇંગ્લિશમાં. તો આપણે એક્શન વર્ડ ગયા વિડીયોમાં શીખ્યા હતા. તમારે એ એક્શન વર્ડ તમે મોડે કરી હશે, નોટમાં પણ લખી દીધા હશે, બરાબર? હવે આપણે એ એક્શન વર્ડની થોડી એક્સરસાઇઝ જોઈ લઈએ. તો અને એ એક્સરસાઇઝ ફરી તમારે નોટમાં કરવાની છે. તો હવે એક્શન વર્ડ પર ગોળ કરવાનું છે. આ રીતે આપણે એક્ઝામમાં પૂછાઈ શકે. તો પહેલું અને વાંચવાનું, સ્પેલિંગ તમે જેટલા કરશો એટલું જ તમને ઇંગ્લિશમાં આવડશે. હવે પહેલું છે ડ્રિંક. ડ્રિંક એટલે પીવું. પછી એન્ડ, એન્ડ એટલે અને, ઇન એટલે માં, અને અંડર એટલે નીચે, બરાબર? તો ડ્રિંક એ શું છે? પીવું છે. અને આ બાકીના બીજા શબ્દો ઇંગ્લિશના પ્રેપોઝિશનના છે. આ ડ્રિંક એટલે પીવું થશે, પીવાનું કાર્ય કરે એટલે આ એક્શન વર્ડ થશે. પછી છે ઈયર, પૂસ, આઈઝ અને નોઝ. આ બધા બોડી પાર્ટ છે. પૂસ એટલે પૂસ, ઈયર, પૂસ, આઈ અને નોઝ. પૂસ એટલે ધક્કો મારો. આ બધા તો બોડી પાર્ટ છે અને આ પૂસ એટલે ધક્કો મારો એટલે આ આપણો એક્શન વર્ડ થશે. પછી છે હેલો, રેડ, બ્લેક અને કુલ. હેલો એટલે કેમ છો, રેડ એટલે આ કલર છે, રેડ અને બ્લેક આ કલરના નામ છે, અને કુલ એટલે ખેંચવું. શું થશે? કુલ એટલે ખેંચવું, ખેંચવાનું. આપણે દરવાજો કે ડોર ખેંચે છે તો એને કહેવાય કુલ. પછી છે કાવ, ટોપ, કેટ અને સી. આ બધા એનિમલ્સના નામ છે. કાવ, કેટ અને સી એ એનિમલ્સના નામ છે. પછી ટોક, ટોક એટલે બોલવું કે વાતો કરવી. તો આ એક ક્રિયાસૂચક શબ્દ થયો એટલે આપણો એક્શન વર્ડ આ છે અને એને આપણે રાઉન્ડ કરવાનું. તો આ રીતે તમારે એક્સરસાઇઝ તમારી નોટમાં કરવાની છે. હું તમને એનો ફી મોકલીશ. હવે આપણે આ એક્શન વર્ડ થઈ ગયો. હવે આપણે બોડી પાર્ટ શીખીએ. બોડી શરીરના અંગો. શરીરના અંગો વિશે તમને ગુજરાતીમાં તો તમને બધાના નામ ખબર છે. આંખ, કાન, નાક, જીભ, હોઠ, હાથ, આંગળી, અંગૂઠો, પેટ, પગ, એ બધાના નામ તમને ખબર જ છે અને આવડે જ છે, બરાબર? અને તમે ઓળખો છો. તો આ જે ગુજરાતીમાં નામ આપેલા છે એ બધાને આપણે ઇંગ્લિશમાં શીખીશું, બરાબર? ચલો હવે અહીંયા જુઓ. આ આખી આપણી બોડી છે. બોડી એટલે આપણું શરીર. તો એમાં આ પહેલું જે છે, આપણા જે વાળ છે તેને શું કહેવાય? હેર કહેવાય. શું કહે છે? હેર. અને માથું છે એને શું કહીશું? હેડ. માથાને શું કહેવાય ઇંગ્લિશમાં? હેડ કહેવાશે. અને આ આપણું કપાળ છે, બરાબર? કપાળ. તો એને કપાળને શું કહે છે? ફોર હેડ. કપાળને શું કહેવાય? ફોર હેડ. અને આખો આ ચહેરો છે તો ચહેરાને શું કહેવાશે? ફેસ કહીશું. શું કહીશું? ફેસ. પછી આંખો, આંખોને આપણે કહીશું આઈઝ. પછી છે નાક, તો નાકને કહીશું નોઝ. શું કહેવાશે? નોઝ. પછી આવે છે આપણા હોઠ, તો હોઠને કહેવાય શું કહેવાશે? લીપ. અને હોઠની અંદર દાંત છે. કેટલા છે? 32 તો નથી હમણાં આ તમારા, પણ જેટલા બી છે એટલા દાંતને શું કહેવાશે? તીત કહેવાશે. શું કહેવાશે? તીત. દાંતની પાછળ ફરી આવે છે જીભ, તો જીભને શું કહેવાશે? ટંગ કહેવાશે. શું કહેવાશે? ટંગ. પછી કાન, કાનને શું કહીશું? શું કહેવાશે? ઈયર. પછી આ ગળું છે, તો ગળાને કહેવાશે નેક. શું કહેવાશે? નેક. અને આ છે ખભો. જુઓ આ ખભો છે.
तो खभा ने शू कहेवाशे शोल्डर, शू कहेवाशे शोल्डर आने। पछी आ छाती छे तो छाती ने कहीशू चेस्ट, इंग्लिश में छाती ने चेस्ट कहेवाशे। पछी आ छे हाथ, हाथ ने शू कहीशू हैंड, शू कहीशू हैंड। पछी आपणी जे कोणी छे हाथनी कोणी एने शू कहेवाय एल्बो कहेवाशे, शू कहेवाशे एल्बो। पछी आ पेट, पेट ने शू कहीशू बेली अथवा स्टमक कहेवाय, पेट ने बेली पण कहेवाय अने स्टमक पण कहेवाशे। पछी आपणी कमर, तो कमर ने वेस्ट कहेवाशे, शू कहेवाशे वेस्ट। पछी आपणो हाथ में, हाथ नी अंदर आंगळी छे तो आंगळीओने शू कहेवाशे फिंगर्स, फिंगर्स कहेवाशे। पाछळ एस लगाडशे કેમ કે આંગળી ઘણી બધી છે એટલે ફિંગર્સ કહેવાશે। પછી અંગૂઠો, અંગૂઠોને શું કહેવાશે થંબ, શું કહીશું થંબ। પછી આવે પગ, પગને શું કહીશું લેગ। પછી આને થીગ કહેવાય, શું કહેવાય થીગ, થીગ એટલે સાથળ। પછી આવે ની, શું કહેવાય ની, ની એટલે ઘૂંટણ, આપણે આપણી પોએમમાં શીખ્યા હતા। પછી ફીટ, ફીટ એટલે પગ, ફીટ એટલે પગ। પછી ટોસ, શું કહેવાશે એને ટોસ એટલે પગની આંગળીઓ, બરાબર। આ આપણો બોડી પાર્ટ્સ થયો, જો હવે એને આપણે થોડું ફરી જોઈએ ને, હવે આ જુઓ આખો જે ફેસ, આખો જે ચહેરો છે એને કહેવાશે ફેસ, જે આ ફેસ કહેવાય કે એમાં આંખો નાક મોઢું બધું આવી જાય, બરાબર। અને ઉપરના છે હેડ એટલે માથું, અને આ કાળા કાળા દેખાય હેર, વાળ, એ તો આપણને આવડે જ છે। પછી આ આ જે છે આઈબ્રો કહેવાશે, શું કહેવાશે આઈબ્રો આપ। અને અહીંયા ગાલ, ગાલને શું કહીશું ચીક કહીશું, શું કહેવાય ચીક। પછી છે આઈસ, આઈસ એટલે આંખો, શું કહેવાય આંખો। અને આ ઉપર જે છે આઈબ્રો એને ભ્રમર કહેવાય, ગુજરાતીમાં ભ્રમર કહેવાય ભમર, અને ઇંગ્લિશમાં આઈબ્રો કહેવાય। પછી ઇયર એટલે કાન, ઇયર એટલે કાન। પછી આવે છે નોઝ, નોઝ એટલે નાક, શું થશે નોઝ એટલે નાક। પછી આવે મો, મો એટલે આખું મોડું, એને માઉથ કહેવાય, અંદર માઉથ। આ આને ખાલી શું કહેવાશે લીપ કહેવાશે, પણ આખું જ આખું મોડાની રચના જે મોડું છે દાંત જીભ એ બધું આવે તો એ આખાને શું કહીશું મો, અને ઇંગ્લિશમાં કહેવાશે માઉથ, શું કહેવાશે માઉથ। પછી આ ટંગ છે, શું છે ટંગ, જીભ એટલે ટંગ કહેવાશે। પછી લીપ, લીપ એટલે હોઠ કહેવાશે। અને તીથ, તીથ એટલે દાંત, દાંતને ઇંગ્લિશમાં તીથ કહેવાઈશું। પછી છે ફૂટ, ફૂટ અથવા લેગ, ફૂટ એટલે આપણી જે પગની એડીઓ છે એ, અને લેગ એટલે પગ। પછી એલ્બો, એલ્બો એટલે કોણી। પછી પ્લમ, પ્લમ એટલે હથેળી, પ્લમ એટલે હથેળી કહેવાશે। પછી બ્રેસ્ટ, બ્રેસ્ટ એટલે આપણું કાંડું, અને અંગૂઠો એટલે થંબ। પછી આંગળીઓ એટલે ફિંગર, અને નખ એટલે એને કહેવાશે નેઇલ, નખને નેઇલ કહેવાશે। પછી નોવેલ એટલે નાભી, નોવેલ એટલે નાભી। અને પેટ એટલે સ્ટમક અથવા બેલી, સ્ટમક અથવા બેલી, સ્ટમક પણ કહેવાય અને એબિડેમન પણ કહેવાશે। પછી આ છે ચેસ્ટ, ચેસ્ટ એટલે છાતી, બરાબર। અને આ છે ગળું એટલે નેક। તો આ આપણા બોડી પાર્ટ્સ થયા, આ આપણે બોડી પાર્ટ્સ વિશે બધું માહિતી જાણી। હવે તમારે નોટમાં હું તમને આપું એ પ્રમાણે તમારે ચિત્ર દોરવાનું છે અને બધા બોડી પાર્ટ્સ દર્શાવવાના છે, તમને નોટમાં બતાવું છું। જુઓ તમારે
तमारी नोटनी अंदर आ रीते आखू चित्र दोरवानू छे अने बधा बॉडी पार्ट्स दर्शावाना छे गुजराती में अने एनो उच्चार अने गुजराती में एना नाम शू छे ए पण दर्शावानू छे। आ रीते तमारे बॉडी पार्ट्स दोरी अने आखू चित्र दर्शावानू छे अने दोरवानू छे बराबर। अने तमने एक्शन वर्ड छे ए पण लखवाना छे अने आ पण तमारे लखवानू छे। जो हवे आपणी आ सधे पोथीमां तमारी सधे पोथीमां तमने आ एक्शन वर्ड आपेला छे एक्शन वर्ड आपणे शीख्या छे એ તમે લખી દીધા છે આ બધા જ। અને આ જે છે આ એક્શન વર્ડ નહીં લખ્યા હશે તો હું તમને લખીને મોકલાવીશ એ તમારે લખવાના છે। અને આ એક્સરસાઇઝ નીચે આપેલી છે એ તમારી નોટમાં પણ કરવાની છે અને અહીંયા સ્વાધ્યાય પોથીમાં પણ કરવાની છે બરાબર। એક્શન વર્ડ ઉપર ગોળ કરો એ તમારી સ્વાધ્યાય પોથીમાં તમારે કરવાનું છે। પછી આ આપણું બોડી પાર્ટ્સ છે આ રીતે તમારે આ ચિત્ર દોરવાનું છે નોટમાં અને આ રીતે બધું દર્શાવવાનું છે। હવે આપણે આ નીચેની એક્સરસાઇઝ જોઈએ। હવે અહીંયા છે ચિત્ર જોઈ બોડી પાર્ટ્સના નામ લખો તો આ છે આપણે અહીંયા આપેલું છે આપણને હેડ એરો કરીને બતાવેલું છે કે આ તમે શું છે એનું નામ તમારે દર્શાવવાનું છે તો આ છે હેડ। તો હેડ અહીંયા તમને બે સ્પેલિંગ પણ આપેલા છે એમાંથી સાચું સ્પેલિંગ તમારે અહીંયા લખવાનું છે સ્વાધ્યાય પોથીમાં। તો હેડ છે એટલે એનો સ્પેલિંગ અહીંયા હેડ લખવાનું છે। પછી આંખો આપેલી છે તો આંખોને ઇંગ્લિશમાં શું કહેવાય આઈઝ એટલે અહીંયા આઈઝ લખવાનું છે। પછી નાક આપેલું છે નાકનું ચિત્ર છે તો નાકને નોઝ કહેવાય તો આ બેમાંથી આ બે સ્પેલિંગમાંથી તમારે નોઝનું સ્પેલિંગ અહીંયા લખવાનું છે એનો એસી નોઝ એટલે નાક એ તમારે અહીંયા લખવાનું છે। ફરી અહીંયા વાળનું ચિત્ર આપેલું છે તો વાળ એટલે હેર શું થશે વાળ એટલે હેર તો અહીંયા ઇયર્સ અને હેર બે ચિત્ર આપેલા છે તો તમારે એ બેમાંથી હેરનો જે સ્પેલિંગ છે એ લખવાનું છે। પછી અહીંયા કાન આપેલો છે તો કાનને ઇંગ્લિશમાં ઇયર કહેવાય તો અહીંયા ઇયર અને સ્ટોમચ સ્ટોમક સ્ટમક આપેલું છે તો તમારે આ કાન છે એટલે ઇયરનો સ્પેલિંગ અહીંયા લખવાનું છે। હવે આ મોઢાનું ચિત્ર છે માઉન્થ મોઢું એટલે માઉન્થ તો અહીંયા માઉથ અને ફીટ બે આપેલા છે તો તમારે અહીંયા માઉથનો સ્પેલિંગ લખવાનો છે। પછી અહીંયા હોઠ આપેલા છે તો હોઠ એટલે લીપ લીપ અને નોઝ બે સ્પેલિંગ આપેલા છે તો એમાંથી તમારે લીપનો સ્પેલિંગ અહીંયા લખવાનો છે। હવે અહીંયા આપણને આ એરો મારીને દર્શાવ્યું છે કે આ છાતીનો ભાગ છે તો છાતીને ઇંગ્લિશમાં ચેસ્ટ કહેવાય તો અહીંયા તમને ફિંગર અને ચેસ્ટ બે સ્પેલિંગ આપેલા છે તો એમાંથી ચેસ્ટનો સ્પેલિંગ જે છે CHEST ચેસ્ટ એ તમારે લખવાનું છે બરાબર ચેસ્ટ। પછી અહીંયા આંગળીઓ આપેલી છે તો આંગળીઓને ઇંગ્લિશમાં ફિંગર કહેવાશે શું કહેવાશે ફિંગર્સ તો અહીંયા આપણે ફિંગર્સનું સ્પેલિંગ લખવાનું અહીંયા ફિંગર્સ અને હેર બે સ્પેલિંગ આપેલા છે તો આપણે ફિંગરનું સ્પેલિંગ અહીંયા લખીશું। એની નીચે આપેલું છે થંબ એરો કરીને આપણને દર્શાવ્યું છે કે આ શું કયો ચિત્ર છે તો થંબ છે અહીંયા થંબ અને નેક બે સ્પેલિંગ છે તેમાંથી થંબનો સ્પેલિંગ તમારે અહીંયા લખવાનો છે। પછી પગ આપેલું છે બરાબર પગ અને સ્ટમક બે સ્પેલિંગ સ્ટમક અને ફૂટ આપેલું છે બરાબર તો અહીંયા થોડું સ્પેલિંગ સુધારી દેજો લેગ લખી લેજો એટલે આ છે પગ અને આ આવશે લેગ। પછી આવશે ફીટ અને નેક ફીટ અને નેક આ જે આપણો પગનો નીચેનો જે ભાગ છે એને ફીટ કહેવાય બરાબર પંજો એડી એ બધા ફીટ તો અહીંયા આપણે ફીટ લખવાનું છે। હવે અહીંયા આપણને એરો દર્શાવ્યો છે કે આ ગળું છે તો ગળુંને શું કહેવાશે નેક અથવા નેક અને અહીંયા બીજો સ્પેલિંગ છે માઉથ તો ગળાને નેક કહેવાશે તો અહીં તમારે નેકનો સ્પેલિંગ લખવાનો છે। હવે અહીંયા તમને થંબ અને પેટનું દર્શાવેલું છે પેટ તો પેટને શું કહેવાય સ્ટમક તો થંબ અને સ્ટમક બે સ્પેલિંગ છે એમાંથી સ્ટમક પેટનો જે સ્પેલિંગ છે સ્ટમક એ તમારે અહીંયા લખવાનો છે। હવે હાથનું ચિત્ર છે તો હાથને હેડ કે હેન્ડ કહેવાશે તો હાથને હેન્ડ કહેવાશે હેડ એટલે તો માથું થઈ જાય તો અહીંયા તમારે હેન્ડ
एच ए एन डी हैंड ए तमारे स्पेलिंग अहीं लखवानो छे। हवे अहीं तमने घूटन आपेली छे, घूटननुं चित्र छे तो घूटन ने शू कहीशू, नी कहीशू। शू कहेवाशे? नी। तो अहीं तमारे नीनो स्पेलिंग नीस कहेवाय तो एनो स्पेलिंग तमारे अहीं लखवानो छे। हवे टोस अने फूट बे अहीं टोस अने लेग आपेला छे तो लेग चेकी अने अहीं फूट करी देजो। फिट શું કહેવાશે? ફિટ, એફ ડબલ ઓ ટી ફિટ। તો આ તમને ફિટ પગના તળિયું આપેલું છે તો અહીંયા આવશે ફિટ। હવે અહીંયા તમને દાંતનું ચિત્ર છે તો દાંત એટલે તીથ, તીથ અને નોઝ, નોઝ એટલે નાક થઈ ગયું, તીથ એટલે દાંત, એટલે તમારે અહીંયા તીથનો સ્પેલિંગ લખવાનો છે। તો આ એક્સરસાઇઝ તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં કરવાની છે અને નોટની અંદર તમારે આખું ચિત્ર દોરીને બધા દર્શાવવાના છે, બધા જ બોડી પાર્ટ્સ અને એક્શન વર્ડની એક્સરસાઇઝ પણ કરવાની છે। અને એક્શન વર્ડ નહીં લખ્યા હોય તો તમારી સ્વાધ્યાય પોથીમાં આપેલા જ છે બધા, એ બધા તમારી નોટમાં લખવાના છે। બરાબર, આટલું લેસન તમારે કરવાનું છે। ઓકે, બાય બાય।